રાજ્યની ભાજપ સરકાર દ્વારા વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સફળતાપૂર્વક 4 વર્ષ પૂરા કરીને 5મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિકાસ માટે 1000 કરોડના ચેક ડિજિટલ માધ્યમથી ઓનલાઈન અર્પણ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે જિલ્લા મથક પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાની 6 નગરપાલિકાને વિકાસ માટે 8 કરોડથી વધુ રકમના ચેક જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના હસ્તે 6 નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ચેક આપવામાં આવ્યા હતા, જેમાં ડીસા અને પાલનપુર નગરપાલિકાને 2 કરોડ 50 લાખ, જ્યારે ધાનેરા અને થરાદ પાલિકાને 1 કરોડ 12 લાખ 50 હજાર, તેમજ ભાભર અને થરા પાલિકાને 50 લાખના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, ધારાસભ્ય મહેશભાઈ પટેલ, બનાસકાંઠાની 6 પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર રહ્યા હતા. આજરોજ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ચાલતી ગુજરાત સરકારના શાસનના 4 વર્ષ પૂર્ણ થયા છે અને 5મા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે, ત્યારે આજરોજ રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસના કામો માટે શહેરી વિકાસના કામો માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી અને ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આજરોજ જે રાજ્યની તમામ 155 જેટલી નગરપાલિકાઓ અને 8 મહાનગરપાલિકાના વિકાસ માટે 1065 કરોડ રૂપિયાની જે ફાળવણી કરી છે, તેના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી તરીકે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે આજે આ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નિગમના ચેરમેન એવા મગનભાઈ માળી, ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ, ધારાસભ્ય શ્રી મહેશભાઈ, કલેક્ટર શ્રી અને અન્ય અધિકારીશ્રીઓ તથા પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, ભાભર અને થરાના નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રીઓની હાજરીમાં અહીં પાલનપુર ખાતે આ કાર્યક્રમ સંપન્ન થયો છે અને જિલ્લાની 2 અવર્ગની નગરપાલિકા, 2 ક વર્ગની નગરપાલિકા અને 2 ડ વર્ગની નગરપાલિકા એમ કુલ 6 નગરપાલિકાને આજ રોજ 8 કરોડ અને 25 લાખ રૂપિયાના ચેક રેપ્લિકા અર્પણ કરાઈ છે. આવી કોરોનાની મહામારીમાં પણ આપણા રાજ્યમાં વિકાસ સતત ચાલુ રહે એવા અભિગમથી આજે માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.